સુરતના વાલક બ્રિજની ઘટના. યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નબીરા ઝડપાયા હતા. નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી હતી. કોન્સ્ટેબલ કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ સાથે લટકી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંને નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. સરથાણા વાલક પાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસી જઈ ફોટો પડાવી રહી હતી, જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો. બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી. આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓ બ્રિજ પર કાર પાર્ક કરી ફોટો પાડી રહ્યા હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે કામગીરી છોડી સ્થળ પર જઈ જોયું તો બ્રિજ પર કાર એવી રીતે પાર્ક કરી હતી જેમાં અન્ય વાહનોને નીકળવું મુશ્કેલ હતું. પોલીસના કર્મચારી નિલેશ મકવાણાએ યુવકોને બ્રિજ પર કાર પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જેથી બંને યુવકો યુવતીઓ સાથે કારમાં બેસી નીકળ્યા હતા અને પોલીસકર્મી પોતાની કામગીરી કરવા આગળ જતો હતો. તે દરમિયાન કાર ચાલકે પોલીસકર્મીને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસકર્મી જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયો હતો. દરમિયાન કાર ચાલક પોલીસકર્મીને 300 મીટર સુધી ઘસડી ગયો હતો. પોલીસકર્મીએ વાઇપરના હેન્ડલ પકડી લેતા જીવ બચ્યો હતો. બોનેટ પર પોલીસકર્મી હોવાથી ચાલકને આગળ રસ્તો ન દેખાતા તેણે કારને સાઇડ પર ઊભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વાહન ચાલકોએ કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા યુવકને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે બંને યુવતીઓ સ્થળ પરથી ભાગી છૂટી હતી. પ્રાંજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્રએ પર કાર ભાડેથી લીધી હતી. બંને આરોપીઓ સાથે કારમાં બે યુવતીઓ પણ હતી. યુવતીઓ તેની બહેનપણી હોવાનું પોલીસનું કહેવું છે, જો કે બંને યુવતી તરત જ ભાગી છૂટી હતી. ગઈકાલ તારીખ 27/9/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલા હતા. તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા, એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ. આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, કાયદેસર ધરપકડ કરેલ છે. પોલીસકર્મીએ તાત્કાલિક 100 નંબર પર જાણ કરતા સરથાણા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને નિલેશ મકવાણાની ફરિયાદ લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે પૂણા ખાતે સમ્રાટ સોસાયટીમાં રહેતા 19 વર્ષીય પ્રાંજલ રમેશ ખેની અને નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલા સૂર્યકિરણ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ધુપિન હસમુખ વાસાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.